દિગ્વિજય સિંહ જાડેજા. નામ તો સુનાઈ હોગા, કદાચ ગુજરાતના દરેક લોકો આ નામથી પરિચિત નહીં હોય, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના તમામ ગામડા અને શહેરના લોકો ખૂબ જ પરિચિત છે, કારણ કે ગેરકાયદે દબાણો પર તેઓ સતત બુલડોઝરો ફેરવી રહ્યા છે. બુલડોઝર તેઓ ફેરવી રહ્યા છે અને પછી તે દબાણ રહેણાંક હોય, ખેતી હોય કે ધાર્મિક હોય, ત્યારે ગીર સોમનાથના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનને કેવી રીતે તેમણે અંજામ આપ્યો જરા તે પણ આજે સમજી લઈએ. રાત્રિનો અંધકાર થઈ ગયો હતો, પરંતુ દિગ્વિજયસિંહ જાડેજા અને તેની ટીમ જાગતી હતી. 58 જેસીબી, 5 હિટાચી, 50 ટ્રેક્ટર, 4 હાઇડ્રા, 18 ડમ્પર, 2 એમ્બ્યુલન્સ અને 3 ફાયર ફાઈટર સાથે પોલીસના ઉચ્ચ અધિકારી અને 1000થી વધુ પોલીસ જવાનો સાથે મેગા ડેમોલિશન શરૂ થયું. સવારનો સૂરજ ઉગ્યો કે ત્યાં સુધીમાં તો 102 એકર જમીન પર કાટમાળ પડ્યો હતો, જેમાં કોઈનું ઘર હતું, કોઈની દુકાન તો કોઈ ધાર્મિક સ્થળ હતા. જોકે આ તો 102 એકર જમીન ખુલ્લી થઈ, પરંતુ આની તૈયારી તો પહેલેથી જ થઈ ગઈ હતી અને કુલ 4 ભાગમાં મેગા ડેમોલિશનને અંજામ અપાયો હતો. પહેલા ફેઝમાં 8 ઓક્ટોબર 2023ના દિવસે 1852 સર્વે નંબરની જમીનમાં રહેલા 26 કોમર્શિયલ દબાણ દૂર કરાયા. કુલ 15,000 ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવી, જેની કિંમત 5 કરોડ થાય છે. બીજા ફેઝમાં 27 જાન્યુઆરી 2024ના દિવસે 1852 સર્વે નંબર પર રહેલા 174 રહેણાંકના મકાનો દૂર કરાયા અને કુલ 32,203 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ, જેની કિંમત 15 કરોડ થાય છે. ત્રીજા ફેઝમાં 6 ઓગસ્ટ 2024ના દિવસે સર્વે નંબર 1852માં જ રહેલા 40 જેટલા રહેણાંકના દબાણ દૂર કરાયા અને 20,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ, જેની કિંમત 9.5 કરોડ થાય છે. જ્યારે સૌથી મોટું ચોથા ફેઝનું ડેમોલિશન 28 સપ્ટેમ્બર 2024ના દિવસે કરવામાં આવ્યું, જેમાં સર્વે નંબર 1851 અને 1852 પરના 9થી વધુ ધાર્મિક અને 45થી વધુ મુસાફરખાનાનું દબાણ હટાવાયું. આ સાથે જ 230 કરોડની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી. સોમનાથ મંદિરની બાજુમાં આવેલ સર્વે નંબર 1851 અને 52, જેનો કુલ ક્ષેત્રફળ 102 એકર જેવું થવા થાય છે અને એની કિંમત 320 કરોડ જેવી થવા થાય છે, તેમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થઈ ગયું હતું. આ અતિક્રમણમાં કોમર્શિયલ દબાણો હતા, રેસિડેન્શિયલ હતા, ધાર્મિક દબાણો પણ હતા. અમે 4 તબક્કામાં આ દબાણો દૂર કર્યા છે. જે પણ હજી અમારી પાસે 140 જેટલા ગામોની અરજીઓ હજી અમારી પાસે પેન્ડિંગ છે અને રોજની 3-4 મેં કીધું એમ અરજીઓ આવે જ છે. એટલે થોડા લોકો અમારે લોકોને અત્યારે અપીલ છે કે ભાઈ અમે અત્યારે દરેક નીચે સૂચના આપવાના છીએ અમારા તાલુકા મથકના અધિકારીઓને, એમાં મામદાર છે, થાણા અધિકારી છે, તાલુકા અધિકારી છે, કે તમારા આ ગામો છે એમાં આટલી અરજીઓ છે, તમે જે દબાણોને સમજાવો કે ભાઈ તમે સ્વેચ્છાએ દૂર કરો, અન્યથા પછી સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે. અને આ જ ડિમોલિશનના કારણે દિગ્વિજયસિંહ જાડેજા વધુ એકવાર છવાઈ ગયા. તેમના કારનામાની ચર્ચાઓ થવા લાગી, કારણ કે જે દબાણ દૂર કરવાની કોઈની હિંમત નહોતી ચાલતી, તે એક રાતમાં તેમણે દૂર કર્યા. જોકે સોમનાથ અને વેરાવળમાં જ દબાણ દૂર નથી કર્યા, પરંતુ સમગ્ર જિલ્લાના 145 ગામોમાં અને તાલુકા મથકોમાં થયેલા દબાણો પર બુલડોઝર ફેરવી ગૌચર ખાલી કરાવાયા છે. રોહિત બારણ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. જિલ્લામાં કુલ 3095 દબાણો દૂર કરી 551 કરોડની જમીન ખુલ્લી કરાવી છે અને હજુ પણ કલેક્ટરનું દબાણકારો સામે હન્ટર ફરી રહ્યું છે. જોકે આ કામ કરી દિગ્વિજયસિંહ દબાણકારો માટે તો વિલન બની જ ગયા છે, પરંતુ તેમની આ કામગીરીથી ગૌચર ખુલ્લા થઈ ગયા છે, લોકોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે, ગ્રામ પંચાયતને પડતી સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે. જોકે હજુ પણ ગીર સોમનાથ જિલ્લાના લોકોના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો છે કે જાડેજા સાહેબનું બુલડોઝર હજુ ક્યાં ક્યાં ફરવાનું છે અને હવે કોનો વારો આવવાનો છે.